બુધ શહેરના જોડિયા ગામ માધાપરમાં પોલીસ ચોકીથી યક્ષ મંદિર સુધી 1 કરોડના ખર્ચે રોડનું કામ શરૂ થયું હતું, જે 6 માસથી કામ અટક્યું પડેલ છે. આ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. આમ છતાં કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જો રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવેલ છે. આ અંગે દિલીપ નરેશભાઈ મહેશ્વરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આ ભુજ તાલુકાનો માધાપર ગામ છે, સૌથી ધનિક ગામ ગણાય. આ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી અમે આ માધાપર પોલીસ ચોકીથી યક્ષ મંદિર સુધીનો જે 1 કરોડ રૂપિયાનો જે રોડ મંજૂર થયેલ છે તેને અમે વારંવાર રજૂઆતો કરેલ છે. નાયબ આરએનબી ખાતામાં અમે ઠાકોર સાહેબને પણ લેખિત રજૂઆત આપી છે કે આ રોડ જલ્દ ઝડપી તકે બને અને લોકોને હાલાકી ન ભોગવવી પડે એના માટે અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ. છતાં પણ આ રોડનું નિરાકરણ આવતું નથી અને ચૂંટણી અગાઉ એક બાજુનો રોડ કરીને બાકી રાખી દીધું હતું ત્યારે કહેતા હતા કે ચૂંટણી છે, ચૂંટણી બાદ કરશું, પણ આ હજી સુધી કોઈ નિરાકરણ થતું નથી. ને દુઃખની બાબત એ છે કે આ સીટના જિલ્લા પંચાયતના સભ્ય જિલ્લા અધ્યક્ષ શ્રી પારુલબેન છે, છતાં પણ આ રોડને નિરાકરણ થતું નથી અને લોકોને હાલાકી ભોગવવી પડે છે. જો આ વહેલી તકે રોડ પૂરું કરવામાં નહીં આવે તો અમે જબરદસ્ત એક આંદોલન આપશું અને આ રોડનું કામ પૂરું કરાવશું. અને હું તો એમ કહું છું આ તમારા તબક્કેથી કે આ રોડના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં નાખવો જોઈએ. આવા 1 કરોડના જે ખર્ચે જે રોડનું કામ છે છતાં પણ એ કરી નથી શક્યા એટલે આનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ.